जय सोमण विद्यार्थी मित्रों, रासायणिक बंधन चैप्टर में अपने आग वधीए तो गया लेक्चर नी अंदर अपने अष्टकनो नियम नी चर्चा करी थी। त्यारबाद सहसंयोजक बंधनी मात्र व्याख्या जोई थी अने आज आपणे एमां आगळ वधीए। बराबर, तो सहसंयोजक बंध छे અને આયનીય બંધ, બરાબર, આ બે વસ્તુની આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી। આયનીય બંધ એટલે શું? તો કે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જે બંધની રચના થાય એને કયો બંધ કહેવાય? આયનીય બંધ કહેવાય। સહસંયોજક બંધ કોને કહીશું? બરાબર, તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતો બંધ। બરાબર, તો આજે આપણે સહસંયોજક બંધ છે એને વિગતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। સહસંયોજક બંધ વિશે આપણે ગયા લેક્ચરમાં ચર્ચા થઈ હતી, વ્યાખ્યા જોઈ હતી, એમાં ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ। સહસંયોજક બંધ માં આગળ વધતા પહેલા આપણે જરાક આગળના લેક્ચરનું પુનરાવર્તન કરીએ। તો અષ્ટકનો નિયમ, ઓક્ટેટ રૂલ, અષ્ટકનો નિયમ શું કહે છે ભાઈ આપણને? તો કે ભાઈ પરમાણુઓ છે તેમના સંયોજકતા ઇલેક્ટ્રોન છે પરમાણુઓના, એ એક પરમાણુથી બીજા પરમાણુમાં સ્થાનાંતરણ થાય એટલે કે ઇલેક્ટ્રોન મેળવે અથવા ઇલેક્ટ્રોન ગુમાવીને, અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સંયોજકતા કોષનું શું પૂરું કરે છે? અષ્ટક। કોણ પૂરું કરે? અષ્ટક, પરમાણુ। ઓકે, અથવા બીજી રીતે કહેવું હોય તો એક પરમાણુ બીજા પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવીને કે ઇલેક્ટ્રોન ગુમાવીને, અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સંયોજકતા કોષ છે તેનું અષ્ટક પૂર્ણ કરે છે। બરાબર, હવે અષ્ટક પૂર્ણ કરવા માટેની બે રીત, કાં તો એ શું કરે ઇલેક્ટ્રોન મેળવે અથવા ગુમાવે, કાં તો એ શું કરે ભાગીદારી કરે। તો પહેલી રીત છે ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે, એમાં સોડિયમ અને ક્લોરિનનું ઉદાહરણ લીધું હતું। ઇલેક્ટ્રોનની આપ લે થાય એટલે કયો બંધ બન્યો? આયનીય બંધ। અને અહીંયા ફ્લોરિનના ઉદાહરણ દ્વારા આપણે જોયું કે ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારી કરે છે તો એ સહસંયોજક બંધ। સહસંયોજક બંધ એટલે ખરેખર શું થાય? તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અહીંયા। બરાબર, લેંગ્યુન નામના વૈજ્ઞાનિકે 1919માં લુઈસે આપણને જે ધારણા આપી હતી એમાં સુધારો કર્યો। લુઈસે શું ધારણા આપી હતી? તો કે સંયોજકતા કોષને સમઘન સ્વરૂપે દર્શાવ્યું હતું। બરાબર, તો એણે એમ કીધું ભાઈ એવી રચના શક્ય નથી કે સમઘન સ્વરૂપે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, એવું કોણે ખોટું પાડ્યું? તો કે લેંગમ્યુરે। આ ચેપ્ટરમાં આપણે ક્રમશઃ જોયું, પહેલાં લુઈસ અભિગમ જોયો, પછી કોસેલ અભિગમ, ને હવે લેંગમ્યુર દ્વારા સહસંયોજક બંધની વાત કરી। સહસંયોજક બંધની વ્યાખ્યા બહુ સરળ છે, જ્યારે બે પરમાણુઓ તેમના સંયોજકતા કોષના એક ઇલેક્ટ્રોન અથવા બે અથવા ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સંયોજકતા કોષમાં અષ્ટક રચના પ્રાપ્ત કરે છે ત્યારે રચાતા બંધને આપણે કયો બંધ કહીએ છીએ? સહસંયોજક બંધ કહીએ છીએ। ઓકે, તેની આપણે વાત કરી અને ફ્લોરિનનું ઉદાહરણ પણ લીધું। બરાબર, આ ફ્લોરિનનું ઉદાહરણ છે, તમે અહીંયા સાથે જોઈન્ટ કરી શકો, બરાબર, જેથી તમે સારી રીતે સમજી શકો કે એક એક ઇલેક્ટ્રોનની શું થઈ છે ભાગીદારી। અહીંયા આ જે બિંદુઓ છે એ શું બતાવે છે? તો કે સહસંયોજક બંધમાં બિંદુઓ ઇલેક્ટ્રોન દર્શાવે છે અને આ જે રચના છે એને કઈ રચના તરીકે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ આવી રચનાને આપણે લુઈસ રચના કહીએ છીએ। આવી રચનાને લુઈસ રચના તરીકે ઓળખાય છે। ઓકે, હવે આપણે આગળ વધીએ। આજે આજનું આપણું સહસંયોજક બંધમાં આગળ ટોપિક છે। હવે સહસંયોજક બંધમાં પાછા પ્રકાર છે એની આપણે શરૂઆત કરીએ, એ પહેલાં અમુક પાયાની શરતોની વાત કરીએ। પાયાની શરતો, સહસંયોજક બંધ બનવા માટે કઈ કઈ શરતોનું પાલન થાય, તો એમાં સૌથી પહેલાં તો લુઈસ બિંદુ રચના લખો અથવા સહસંયોજક બંધની તમે જ્યારે ચર્ચા કરતા હો ત્યારે સંયોજતા પરમાણુઓ છે એકસરખા હોય અથવા અલગ અલગ પણ હોય
એવું જરૂરી નથી કે એક સમાન પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બને, જુદા જુદા પરમાણુ વચ્ચે પણ સહસંયોજક બંધની રચના થતી હોય છે, થઈ શકે છે. તો આ બાબત પણ આપણે લઈ શકીએ. પહેલો મુદ્દો કે સંયોજતા પરમાણુઓ, સંયોજતા એટલે જોડાતા, સંયોજતા પરમાણુઓ એક સરખા હોય અથવા અલગ અલગ પણ હોય છે. સંયોજતા પરમાણુ એક સમાન હોય અથવા અલગ અલગ પણ હોઈ શકે છે. ઓકે, તો સહસંયોજક બંધ એવું જરૂરી નથી કે એક સરખા પરમાણુ વચ્ચે જ બને, અલગ અલગ પરમાણુ વચ્ચે પણ નિર્માણ પામતો હોય. બીજો મુદ્દો છે, દરેક બંધ બને બરાબર ત્યારે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. પરમાણુ વચ્ચે જ્યારે જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે બંધનું નિર્માણ થાય, એમનેમ બંધ બનતો નથી. તો પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાથી બંધનું નિર્માણ થાય છે એટલે બંધ બને. અહીંયા ઉદાહરણ તરીકે આપણે જોયું હતું એ મુદ્દો ફરીથી લઈએ. અહીંયા ફ્લોરિન ફ્લોરિન વચ્ચે બંધ બને છે બરાબર, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો ફ્લોરિન ફ્લોરિન વચ્ચેનો બંધ છે એ આ રીતે દર્શાવાય. તો અહીંયા ફ્લોરિન ફ્લોરિન વચ્ચે એક બંધ આવેલો છે એવું કહી શકાય. આ એક બંધ છે એટલે અહીંયા શું થાય છે, એક એક ઇલેક્ટ્રોનની શું થાય છે, ભાગીદારી. તો આ પાયાની બાબત છે કે જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે જ બંધ બને, એ પહેલાં બંધ બને નહીં બરાબર. એક બંધ બનાવવા માટે ઓછામાં ઓછા કેટલા ઇલેક્ટ્રોન ભાગ લે છે, બે ઇલેક્ટ્રોન. એક બંધ બનાવવામાં બે ઇલેક્ટ્રોન ભાગ લે છે બરાબર. અને દરેક ભાગીદારીથી જોડાતો દરેક પરમાણુ છે એ બંધ બનાવવા માટે ઓછામાં ઓછા કેટલા ઇલેક્ટ્રોન આપે છે, એક. એટલે આપણે એવું કહી શકીએ કે દરેક સંયોજાતો પરમાણુ ભાગીદારી યુગ્મને, એટલે ભાગીદારી યુગ્મ એટલે ભાગીદારીથી જોડા ભાગીદારી થઈને જોડાતો જે ઇલેક્ટ્રોન જોડાય છે એ ભાગીદારી યુગ્મ, યુગ્મ એટલે જોડ, ભાગીદારી યુગ્મને ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન આપે છે. ઓછામાં ઓછા કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. અને ભાગીદારી થવાના કારણે શું થાય છે, તો ખાસ બાબત કે ઇલેક્ટ્રોનની ભાગીદારીના પરિણામે પરિણામ રૂપે સંયોજકતા પરમાણુઓ ની બાહ્ય કોષ એટલે બાહ્યતમ કક્ષા ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. આપણો મૂળ હેતુ શું છે કે કોઈ પણ બંધ બને, અહીંની બંધ બને, સહસંયોજક બંધ શું થવું જરૂરી છે, તો કે ભાઈ ભાગીદારી થવી જરૂરી છે. ભાગીદારી થઈ અથવા ઇલેક્ટ્રોનની આપ લે થઈ મૂળ વસ્તુ શું થવું જોઈએ, નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત થવી જોઈએ. તો આટલા મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખીને આપણે સહસંયોજક બંધને ભણવાનો પ્રયત્ન કરીએ.
बरोबर सहसंयोजक बंध में पहलो प्रकार छे एनी आपणे वात करशुं एकल अथवा एक सहसंयोजक बंध। एकल अथवा एक सहसंयोजक बंध क्यारे बने तो के जारे बे परमाणुओं तेमना संयोजकता कोषना एक एक इलेक्ट्रॉन नी भागीदारी करे एक एक इलेक्ट्रॉन नी भागीदारी करीने युग्म रचे छे। युग्म एटले शुं जोड़ युग्म रचे छे त्यारे एक अथवा एकल सहसंयोजक बंध थी जोड़ायेला कहवाय छे। જ્યારે બે પરમાણુઓ તેમના સંયોજકતા કોષના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે ભાઈ અને યુગ્મ રચશે ત્યારે જે બંધ બનશે એને આપણે કયો બંધ કહીશું એકલ સહસંયોજક બંધ કહીએ છીએ। ઉદાહરણ તરીકે અહીંયા આપણે ફ્લોરિનનું મેં ઉદાહરણ લીધું હતું તો ફ્લોરિન ફ્લોરિન પરમાણુ વચ્ચે શું બને છે એકલ સહસંયોજક બંધ બને છે। બીજા એક્ઝામ્પલ પણ જોઈએ આપણે બરાબર જેથી સારી રીતે સમજી શકીએ। चलो फॉर एक्जाम्पल एच टू डायहाइड्रोजन में सहसंयोजक बंध समझाओ हवे हाइड्रोजन छे हाइड्रोजन नी इलेक्ट्रोनीय रचना शू छे भाई तो के हाइड्रोजन नी इलेक्ट्रोनीय रचना 1s1 छे। हाइड्रोजन ने नजीकना निष्क्रिय वायु जेवू इलेक्ट्रॉनीय रचना प्राप्त करवा माटे शू जरूरी छे तो के एक इलेक्ट्रॉन नी जरूर छे। नजीकनो निष्क्रिय वायु कोण छे हीलियम हीलियम नी इलेक्ट्रॉनीय रचना 1s2 बराबर तो अहींया हाइड्रोजन ने नजीकना निष्क्रिय वायु जेवी इलेक्ट्रॉनीय रचना प्राप्त करवा माटे एक इलेक्ट्रॉननी जरूर छे बराबर तो तेथी एक हाइड्रोजन परमाणु शू करे बीजा हाइड्रोजन परमाणु साथ एक एक इलेक्ट्रॉननी भागीदारी करे तेथी एक हाइड्रोजन परमाणु बीजा हाइड्रोजन परमाणु साथ एक इलेक्ट्रॉननी भागीदारी करे छे। एने आपणे समजीए अहींया આ હાઇડ્રોજન એક પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અમે ટપકા સ્વરૂપે દર્શાવ્યું બાહ્યતમ કક્ષા એટલે સંયોજકતા કક્ષા આ બીજો હાઇડ્રોજન પરમાણુ એના ઇલેક્ટ્રોનને મેં ચોકડી વડે દર્શાવ્યો બંને હાઇડ્રોજન પરમાણુ શું કરશે તો કે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે શા માટે કારણ કે બંને હાઇડ્રોજનને એક એક ઇલેક્ટ્રોનની જરૂર છે તેથી બે હાઇડ્રોજન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ઓકે ભાગીદારમાં બંધ બનાવવામાં ભાગ લેતું ઇલેક્ટ્રોનને કયું ઇલેક્ટ્રોન કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન। અહીંયા બે ઇલેક્ટ્રોનની જોડ છે એટલે યુગ્મથી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બે ઇલેક્ટ્રોન બરાબર તો અહીંયા હાઇડ્રોજન શું હતું તો કે પરમાણુ હતું અહીંયા હાઇડ્રોજન શું હતું તો કે પરમાણુ હતો અહીંયા શું થઈ ગયું તો કે અણુ બની ગયો
આમ બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એક સહસંયોજક બંધ નિર્માણ પામે છે અને H2 અણુ ડાયહાઇડ્રોજન અણુ બને છે. તો આ સમાન પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની મેં વાત કરી તમને. હાઇડ્રોજન વચ્ચેનો જે સહસંયોજક બંધ છે એને બતાવો તો આ રીતે બતાવી શકો. હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચેનો સહસંયોજક બંધ. સહસંયોજક બંધને કઈ સંજ્ઞા વડે દર્શાવેલો છે? અહીંયા રેખાખંડ વડે દર્શાવેલો છે, બરોબર. સહસંયોજક બંધને રેખાખંડ વડે દર્શાવેલ છે. હવે આવું જ એક ઉદાહરણ તમારે હોમવર્કની અંદર કરવાનું છે અને એ છે ફોર એક્ઝામ્પલ Cl2 અણુ, બરોબર. Cl2 અણુનું આવું એક ઉદાહરણ તમારે કરવાનું છે એટલે તમને ખબર પડે. ઓકે, F2નું પણ આ રીતે તમે લખાણ લખી શકો. F2Cl2, જો પહેલાં સૌથી પહેલાં હું લખવાનું ક્લોરિન માટે લખતા હોય તો ફ્લોરિનનું તમને શીખવાડું. ચાલો, ફ્લોરિનની ઇલેક્ટ્રોનીય રચના શું છે? તો કે ભાઈ 1s2, 2s2, 2p5 છે. ફ્લોરિનને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો કે એક. તેથી એક ફ્લોરિન પરમાણુ બીજા ફ્લોરિન પરમાણુ સાથે એક એક ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરશે, બરોબર. પછી એનું લુઇસ રચના બતાવવાની છે તમારે. અને ત્યારબાદ આમ બે ફ્લોરિન પરમાણુ, હાઇડ્રોજનની જગ્યાએ કયો શબ્દ વાપરવાનો છે? ફ્લોરિન પરમાણુ વચ્ચે એક સહસંયોજક બંધનું નિર્માણ થાય છે અને આપણને F2 અણુ મળે છે. તો બે Cl2 અને F2 તમારે HW એટલે કે હોમવર્કની અંદર કરવાના રહેશે. અને આજે આપણે એટલે અટકીએ છીએ.